चलो विद्यार्थी मित्रों आपणे स्टार्टिंग जवाब में अब ये ना उपलब्ध होना की बस अतिया पहले का चाहिए मिक्सिंग भाई पास है हमारे ना की करवाना चाहिए कि माँ आपने सुपर करवाना चाहिए तो पहले पहले का तुम जो इसे कुछ हो मैं लेटी कर लीजिए जियान चेंजेस चेंज लेटी करने से मानो कि पहले बात की चाहिए पार्ट वांट्स टू बी कम असल है तो यहाँ चाहिए वांट्स आई एम एबल चांस फॉर वर्ड तो तुम ना की कर सको तो કોમા કરીને હવે વાક્ય પછી એક પણ નહીં થાય તો વાળા ક્રિયા પર કોઈ બદલતા નથી તો બીજા વાક્યમાં જો તો યસ તો યસ છે વર્તમાન કાળ તો યસ પર ભૂતકાળ થશે હેડ તો માત્ર યસ રાઈટ કરો એટલે સ્તુ ભૂતકાળ બની જશે અને બાજુમાં વી થી હોય એ તમારે કરવાનું છે તો એ વાક્યને કરો હવે વાક્ય બીજો થી જોડેલું છે તો બીકોઝ પછી પાછું યસ આવ્યું છે તો પાછું યસ રાઈટ થશે મિત્રો એક્ઝામ માં તમારે આખો જવાબ લખવાનો છે અત્યારે માત્ર કાળ બદલાવવામાં ક્રિયાપદ જ બદલાવવાના છે એટલે માત્ર ક્રિયાપદ લખું છું ચાલો પાછું એન્ડ પછી અહીંયા વોન્ટ્સ છે એનો ભૂતકાળ આગળ નીચેમાં વોન્ટ એન્ડ તો વાળા ક્રિયાપદ બદલતા નથી તો વાળા ક્રિયાપદ બે ત્રણ જગ્યાએ પાછું એ તમારે નું કરવાનું બીકમ તો સરળ કરવાનું તો ચલો ઉપર આપણે ટોટલ ચાર જ નિયમ તમે બદલાવો જેથી કરીને આખા પ્રેરક ઉત્તરાણ થઈ જશે વોન્ટ્સ ટુ વોન્ટ એટ બીજા વાક્યમાં યસ નું હેડ ત્રીજા વાક્યમાં અને ત્રીજા વાક્યમાં પાછું યસ નું હેડ અને છેલ્લા એન્ડ પછીના છેલ્લા વાક્યમાં વોન્ટ્સ ટુ વોન્ટ એટ તેનો મતલબ તમે ચાર ક્રિયાપદ બદલાવો તો કાળ છે સીધો ભૂતકાળ થઈ જશે ચાલો બીજો પેરેગ્રાફ છે એમાં તમે જોઈ શકો છો ધ્વજ નું હેડ કેવું છે મતલબ બહુવચનમાંથી એકવચનમાં ફેરવવાનું છે કેરેગ્રાફ ચાલો આમાં આપણે આપણું લખવું પડશે હેડ ચાલો એકવચન થઈ જશે એટલે ગર્લ્સ માંથી કરો ચાલો ગર્લ ની વાત છે એટલે ધ્યે બહુવચન માં તો એકવચન માં સી સી સાથે ઇઝ તો આર નો ઇઝ પ્રોબ્લેમ ના પ્રોબ્લેમ ના ચાલો સી કે બહુવચન છે એકવચન થઈ જશે યસ કાઈ નાખો પાછો વાય કર નાખો લુક એટ ધેટ ગર્લ સી ઇઝ ફ્રોમ ધ સિટી બટ ચાલો પાછો ધીસ ધીસ નું એકવચન ધીસ પાછું એકવચન ગર્લ ચાલો પાછો Look at that girl. She is from the city, but this girl is from the village. She has come by a bus. बराबर है? तो आप पैराग्राफ बहुवचन में थे, एकवचन में हो। चलो तीसरा मान। She ने जितने ही अपन उसे मतलब तुम्हारे जाति जेंडर चेंज करवाने चाहे नारी जाति पर मत पैराग्राफ चाहे ये तुम्हारे नर जाति पर मत करवाने चाहे ये जो पॉपुलर चलो एक्ट्रेस तो एक्टर ना अगर पढ़ते आज पहला बात तुम देख पाए चलो वह सीन देख ये लोग सेम ना बोले हम ना
वेट और चल बार करो नॉट एट माने है वेट सीरो ए बार हो गए चल जीरोस जीरो छे ये तो जीरो ए बहुवचन छे तो बहुवचन माने आछे जोई हीरोस छे तो पहला हीरो जाति चेंज करो हीरो ही थाय और मैं ऐसा करो ताकि बहुवचन छे हीरो छे चल वर्णो इज आचरणो मदर वॉज ऑल्सो एम चल वेक्टरनो एक्ट्रेस चल वर्णो इज ब्रदर नो सिस्टर इज ऑफ बिजनेस मैन छे कौन जगह विमान बिजनेस में मैन ला पे हो छे सिस्टर ब्रदर बन के आ अने आ तो चार कर पछे हर नो इज ब्रदर सिस्टर चल बिजनेस मैन टू बिजनेस विमान अने एक्टर नो एक्ट्रेस और आप अगर अच्छे हो ही इज अ पॉपुलर एक्टर सीन वे लुक्स गुड विद ऑल हर नो इज हीरोज टू हीरोइंस तेरी बात कर हर नो इज आज हम मतलब वॉज ऑल्सो एन आई थिंक एक्ट्रेस एक्टर चलो पांच और नो इज ब्रदर सिस्टर इज अ फिटनेस मैन फिटनेस टॉक इच एंड जेंडर चलो चौथा જોઈ શકો છો આઈ ની જગ્યાએ મય લખવા મતલબ સર્વનામ ચેન્જ કરવાનું નામ જો તો નામ લઈ લો છે મતલબ કે હી લખવાનું છે પણ એક વાર નામ મતલબ કે આપણે હી લખશું તો આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10 મય ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10 ચલો આઈ નો હે આઈ સાથે હી આવે તો બાજુમાં ક્રિયાપદ કેવું એસી એસ ઓર આવશે તો સ્કૂલ રેગ્યુલર ચલો મય ની વાત છે My dog is classmates and meet him in my dog is I am a student of standard 10. I am a student of my classmates help me in my study. Vayant is a student of standard 10. He, I can part of CES class was to student level. એસ ક્લાસમેટ્સ માય કોલીગ્સ ક્લાસમેટ્સ હેલ્પર ના તેને મદદ કરે છે તેના સાથી ઓ તેને તેના અભ્યાસમાં મદદ કરે છે એસ ક્લાસમેટ્સ હેલ્પ હિમ ઇન હિઝ સ્ટડી તો મીનો હિમ માય ઇઝ આ સર્વનામ આપણે લેવા પડે ચલો પાંચમામાં એકવચનમાંથી બહુવચન મત કરો છો આઈ નો વી એટ આઈ એકવચન તો બહુવચન વી લાઈક ધ પ્રાણીના નામ હોય તો મિત્ર બહુવચન કરવું પડશે ચલો કામ નો કામ વેરી મચ ચલો બીટ આગળ લઈએ એક ટાઈમ પર એક રોપે તો જાજા પાણી માટે દે ચલો એક સાથે એસી છોડવા લે તો બે સાથે બોલ બોલ ગેસ કાઢતા છે એક ગેવ્સ મી સ્વીટ મિલ્ક દે કે ઉદી નું બહુવચન ઓસ સ્વીટ મિલ્ક તો હવે વાચક શબ્દ નું બહુવચન થતો નથી આઈ લાઈક ધ કાઉ વેરી મચ વી લાઈક ધ કાઉ વેરી મચ દે યુ ઓસ સ્વીટ મિલ્ક તો પાછું દે इस चरण में जैसा दे आ रहा है वेरी काइंड है लवली आप उसी ना तो आई नो वे बहुत सुड नॉट सुडन बी छह लेकिन कोई तो मित्र धैम तो ऊपर से आई नो वे सुडन बी धैम एक आगे आ रहा है तो धैम तो बनो एक बच्चे के छह ले आ रहा है तो धैम ઓરથી કહે છે વી લાઈક ધ કાઉન્ટ્સ વેરી મચ ધે હી વોઝ ટ્રાઇંગ ટુ ફોકસ ઓન ધ સેકન્ડ ટુ ધે યસ કાઇન્ડ ઓફ ન્યુ ઇન વોઝ સ્વીટ મે પાંચ મિનિટ ટુ ધે ઇટ સમથિંગ ટુ ધે સાથે આ વેરી કાઇન્ડ ઓફ લવી છે ધે આઈ નો વી છે ધે ઈટ અપ ઈટ નો મેક ધે મો ક્રિયા વર્ક બી કેન ડુ ધસ આ જે એક વચન માં દેની બહુ છે આ તો બહુ વચન માં એક વચન માં બીજો પેરેગ્રાફ એના તો એવો છે પાછો પેરેગ્રાફ એક વચન માં દે ચાલો છેલ્લો પેરેગ્રાફ પાછો કાઢી લેવાનો છે આ વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં તો છેલ્લો પેરેગ્રાફ છે ભવિષ્યકાળમાંથી વર્તમાન કાળ જોઈ શકો છો વિલ બી ભવિષ્યકાળમાં તો ઇસ કેવું છે સીધા જવાબ લખશો વિલ બી નો ઇસ ચાલો સીધું બીજું લખો મિત્રો ખાસ ધ્યાન રાખજો વિલ બી સેલિબ્રેટેડ તો આ પેસિવ નો વાક્ય છે અને વિલ બી નો ઇસ કર જ્યારે વિલ બી સાથે બાજુમાં વી થી હોય મતલબ મેં સેલિબ્રેટેડ કરવાનો છે
चल बीजा वाक्य will be पाछो आवशे is रोहित बी प्रेजेंट देयर चल बी सेल प्रेजेंट हमें तो खास मित्र सेल काटी नाखो साथे प्रेजेंट तो मात्र क्रियापद नु बी बने थाशे कारण के वर्तमान काल मा पहेलो वाक्य छे सेल काटी नाखो प्रेजेंट काटी नाखो मतलब प्रेजेंट ओरा पर पण वर्तमान काल मा बी साथे मूळ मा सेल काटो तो मूळ पर छे એમનો બચી નાખો ચાલો પવાર કલ્ચર કમિટી બિલ વર્લ્ડ તો બિલ વર્લ્ડમાંથી પેલા કમિટી એક વચન છે એ તો કાઢી નાખશો પણ વર્લ્ડનું એક એસ એસ વર્ડ ક્રિયા થશે તો વર્લ્ડ શું કામ એક વચન છે આગળ બી સાથે પ્રેઝન્ટ એમનો રહેશે શું કામ તો કે બી બહુવચન કહેવાય પણ અહીંયા કમિટી એક વચન છે એટલે ક્રિયા પર એસ એસ વર્ડ એટલે વર્લ્ડ સો અને છે ને બી હેન્ડલ તો બી કાઢી નાખશો આગળ નામ જો વેપચન છે કે હેન્ડલ્સ છેલ્લે આવશે હેન્ડલ્સ એનો મતલબ વિલ બી ઇઝ પાછળ બીજા વાક્યમાં વિલ બી ઇઝ ત્રીજા વાક્યમાં વિલ પ્રેઝન્ટ નું ખાલી પ્રેઝન્ટ ચોથા વાક્યમાં વિલ વર્લ્ડ ટુ વોઇસ એસ કરાશો અને છેલ્લા વાક્યમાં બી છે વિલ હેન્ડલ વિલ કાઢી હેન્ડલ્સ તો આ રીતે પાંચ ક્રિયા છેલ્લામાં બદલશે જે કે નવરના નામ થઈ જશે પહેલો પેરેગ્રાફ છેલ્લો પેરેગ્રાફ આગળ બદલાવાનો છે બીજો પેરેગ્રાફ અને પાંચમો પેરેગ્રાફ એક જ બહુવચન છે ત્રીજો પેરેગ્રાફ જે અંદર જેન્ડર છે જાતિ બદલાવાની છે અને બે પેરેગ્રાફ કારણમાં બે પેરેગ્રાફ એક જ બહુવચન અને એક પેરેગ્રાફ જે અંદર જેન્ડર અને પાંચમો પેરેગ્રાફ છે આ સર્વનામ એટલે છે પેરેગ્રાફ આઈ વિશે મારા વિશે તો આપણે પેરેગ્રાફ લેખો છે માહિતી છે તો મિત્રો આ રીતે તમને એક્ઝામમાં સ્ટાર્ટ ધીસ લેખ હશે તમને માત્ર પેલો પેલો શબ્દ લાગેલો છે તો પેલા શબ્દ ઉપરથી નક્કી કરવાનું છે આજે હું નામ કરું છું એ શબ્દ ઉપરથી નક્કી થશે કે તમારે શું કરવાનું છે ફરી એક વાર કહી દઉં છું આ જે પેલો પેલો શબ્દ તમે રાઉન્ડ કર્યા છે એ શબ્દ તમને આપેલો હશે એમાં ક્રિયાપદ હોય શબ્દ કાઈ પણ ના હોય શકે એના ઉપર નક્કી કરવાનું છે કે શું કરવાનું વર્ષ નું વર્ડ એટ કેવું એનો મતલબ તમારે કાળને ભૂતકાળ કરવાનો છે મતલબ ચેન્જ ધ ટેક્સ્ટ છે ધોસ નું ગેટ કેવું એનો મતલબ આ બહુવચન માંથી એક વચન કરવાનું છે આ બહુવચન માંથી એક વચન કાળી ગયું છે પેલા પેરેગ્રાફ માં કાળી કરવાનો છે એટલા છે ત્રીજા પેરેગ્રાફ સી નું ગેટ કેવું છે ચેન્જ ધ જેન્ડર છે નાની જાતિ માટે પેરેગ્રાફ છે નર જાતિ માટે કરવાનો છે ચોથા માં સર્વનામ કરવાનો છે આઈ મેન કરીને ગી કરવાનો છે ચોથા પેરેગ્રાફ માં પૂર્ણાંક છે પાંચમા પેરેગ્રાફ માં એક વચન માંથી બહુવચન છે મતલબ એક વચન માં એક બહુવચન થયું છે છેલ્લા પેરેગ્રાફ માં પાછો આપણે કાર્ડ લીધેલો છે ભવિષ્ય ક્રમ માંથી વર્તમાન લીધેલો છે મિત્રો આ રીતે તમે કાર્ડ છે બદલાવી શકશો અને એક્ઝેક્ટ આ જ રીતે એક્ઝામ માં પણ તમને ત્રણ વાક્ય આપેલા છે આમાં તમને ચાર વાક્ય ક્યાં હોય એક્ઝામ માં ત્રણ વાક્ય હશે પહેલા વાક્ય આન્સર રાઉન્ડ કર્યા છે એ આપેલો હશે છેલ્લા બે નો જવાબ તમારે લખવાનો રહેશે મિત્રો આ પેરેગ્રાફ 6 છે એક પણ તમારે હેન્ડબુક માં લખવાના રહેશે